અમદાવાદની ગોમતીપુર વિસ્તારની ડાબરિયા ગેંગનો આતંક સામે આવ્યો છે ગેંગનો આતંક સામે આવ્યો છે ત્યારે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વેપારીઓને પરેશાની કરનાર માથાના ભારે શખ્સોની ધરપકડ કરી છે તપાસ દરમિયાન પોલીસે આરોપી અને તેના પિતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે તો આ ગેંગ સ્થાનિક વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવતી હતી અને જે ન આપે તેમને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તો જે રીતે જોઈ શકાય છે કે હાલ તો પોલીસે આ બંનેની અટકાયત કરી લીધી છે અને બંનેને જેલ હવાલે કરી દીધા છે ગેંગના આતંકથી વેપારીઓ પરેશાન હતા જે બાદ વેપારીઓએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યારે તોડફોડ સીસીટીવીમાં સામે આવી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે જે લોકો પાસેથી હપ્તો ઉઘરાવતા હતા અને જે હપ્તો ન આપે તેમને હથિયારો બતાવી મારવાની ધમકી આપતા હતા પટેલ પરમાનની ચાલીમાં આ કામના ફરિયાદી રાજેશભાઈ સુંદરલાલ કોષ્ટી એમની સાથે આ કામના આરોપી અને એમના પિતા બે જણે ભેગા મળી અને મારામારી કરેલી અને તલવાર અને છપ્પુથી હુમલો કરેલો તેમાં ફરિયાદીને ટચલી આંગળીના ભાગે ફ્રેક્ચર થયેલું છે અને જે બાબતની ફરિયાદ લઈ અને બે આરોપીને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે